नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 11 संस्कृत विषय की अंदर तमारा साहित्य विभाग में पेज नंबर 98 अने 99 पर महाकवि भास एमना जीवनों परिचय आपणे आगळना विडियो लेक्चर की अंदर जोई गया छे। अगाउना विडियो लेक्चर की अंदर आपणे जोयेलू हतुं के भास रचित कुल 13 नाटकों छे। आ नाटकों ने एमनी कथा वस्तु ने ध्यान में राखीने अलग अलग विभागों में विभाजित करेला छे। तेमा आपणे जोयुं तुं के भासना महाभारत उपर आधारित कुल 6 नाटकों छे। दूतवाक्य, दूत घटोत्कच, उरुभंग, पंचरात्र, कर्णभार अने मध्यम व्यायोग। त्यार पछी भासना रामायण उपर आधारित 2 नाटको छे, प्रतिमा नाटक अने अभिषेक नाटक। उदयन कथा उपर आधारित 2 नाटक छे, प्रतिज्ञा योगनधरायण अने स्वप्न वासवदत्तम। ज्यारे लोक कथा उपर आधारित 2 नाटक, अविमारक अने चारुदत्त। कृष्णचरित उपर आधारित 1 नाटक छे, बालचरितम। आम आपणे कुल भासना 13 नाटकोनो अभ्यास छे ए तमारी टेक्स्टबुक में आपेल छे, ते करवानो थाय छे। तेरे 13 नाटकोनो आपणे क्रमशः अलग अलग विडियो लेक्चरनी अंदर परिचय मेळवशुं। आजे आपणे महाभारतना कथानक उपर आधारित भासनु नाटक दूतवाक्य आ नाटकनो विगते परिचय छे ते मेळवीशुं। महाभारत उपर आधारित भासनु प्रथम नाटक छे, एनु नाम छे दूतवाक्यम। विद्यार्थी मित्रों, आम जोईए तो भासना 13 नाटकों छे, पण तेरे 13 नाटकोनी अंदर आपणे जो परीक्षामां पूछाय तो एवा केटलाक वाक्यो अलगथी तारवीशुं के जेथी करीने परीक्षामां 13માંથી કોઈ પણ નાટક પૂછાય તો એ નાટકની અંદર આપણે કેટલાક કોમન વાક્યો છે તે લખી શકીએ। જેમ કે દૂતવાક્ય, તેનો પરિચય મેળવીએ તો આ નાટક મહાકવિ ભાસ રચિત છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નાટક તમને પરીક્ષામાં પૂછે, તમે આ વાક્ય કોમન છે કે જે તમે બધાની અંદર લખી શકો કે આ નાટક મહાકવિ ભાસ રચિત છે। આ નાટક મહાભારતની કથા વસ્તુ પર આધારિત છે। એટલે જો તમને મહાભારત પર આધારિત 6 નાટકોમાંથી કોઈ પણ એક નાટક પરીક્ષામાં પૂછાય તો આ વાક્ય પણ કોમન છે કે આ નાટક મહાભારતની કથા વસ્તુ પર આધારિત છે। અહીં આપણે દૂત વાક્યનો પરિચય મેળવીએ છીએ, એટલે બીજું વાક્ય આપણે એવું લખી શકાય કે આ નાટક મહાભારતની કથા વસ્તુ પર આધારિત છે। હવે જે દૂત વાક્ય છે તે નાટક એકાંકી છે, એટલે કે નાટકની અંદર એક જ અંક આપવામાં આવેલો છે। આ નાટકમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પાંડવોના દૂત બની અને કૌરવો પાસે જાય છે, તે ઘટના, તે પ્રસંગ કેન્દ્રમાં છે, મુખ્ય છે। એટલે દૂતની સલાહના વાક્યો એટલે કે વચનો પરથી નાટકને શીર્ષક દૂત વાક્ય આપવામાં આવેલું છે। એટલે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે દૂત વાક્ય એવું શીર્ષક શા માટે આપવામાં આવેલું છે, તો એનો જવાબ એવો હોઈ શકે કે આ નાટકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બની
અને કૌરવ પાસે જાય છે એ પ્રસંગ કેન્દ્રમાં હોવાથી નાટકને શીર્ષક દૂત વાક્યમ એવું આપવામાં આવેલું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દૂત વાક્યમ જે નાટક છે એનું કથાવસ્તુ જોઈએ, તો એની સ્ટોરી, એની વાર્તા શું છે? દૂત વાક્યમની અંદર મહાભારતનો કયો પ્રસંગ આવે છે? તો પાંડવોના દૂત તરીકે શ્રી કૃષ્ણ છે તે દુર્યોધન પાસે જાય છે। એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બનીને દુર્યોધન પાસે જાય છે। આપણે સૌ જાણીએ છીએ કે જુગારમાં કપટ કરી અને દુર્યોધન પાંડવો પાસેથી તેમનું હસ્તિનાપુરનું અડધું રાજ્ય છે તે છીનવી લે છે અને તેમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ છે તે ભોગવવાનો હોય છે। હવે આ વનવાસ પૂરો થાય છે એટલે પાંડવોના દૂત તરીકે શ્રી કૃષ્ણ છે તે દુર્યોધન પાસે જાય છે। કંચુકી શ્રી કૃષ્ણને નારાયણ તરીકે ઓળખાવે છે, તેથી ગુસ્સે થયેલો દુર્યોધન સભાને ઊભા ન થઈને કૃષ્ણનું અપમાન કરવાનું સૂચન કરે છે। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બની અને દુર્યોધન પાસે જાય છે ત્યારે કંચુકી એટલે કે દ્વારપાળ દરવાજે ઊભો હોય છે। અંદર દુર્યોધન એની રાજસભામાં ઉપસ્થિત દરેક સભ્યને એવું કહે છે કે જ્યારે શ્રી કૃષ્ણ રાજસભામાં પ્રવેશે ત્યારે કોઈએ ઊભા થવાનું નથી। આવી સૂચના દુર્યોધન પોતાના સભામાં ઉપસ્થિત લોકોને આપે છે। પણ શ્રી કૃષ્ણના આગમન સાથે જ બધા જ રાજાઓ ઊભા થઈ જાય છે। દુર્યોધને ના પાડેલી હતી છતાં બધા જ રાજાઓ છે તે ઊભા થઈ જાય છે। તેથી દુર્યોધન છે તે થોડો વ્યગ્ર થઈ જાય છે, કારણ કે દુર્યોધને સૂચના આપેલી હતી કે શ્રી કૃષ્ણ સભામાં પ્રવેશે તો કોઈએ ઊભા થવાનું નથી, છતાં બધા જ રાજાઓ ઊભા થઈ જાય છે। તેથી દુર્યોધન છે તે થોડો વ્યગ્ર થઈ જાય છે। આથી શ્રી કૃષ્ણ સભામાં પ્રવેશીને પાંડવોને વારસાઈનો હક પ્રમાણેનો જે અડધો ભાગ છે તે આપવાનું જણાવે છે। એટલે કે શ્રી કૃષ્ણ દુર્યોધનને એવું કહે છે કે જે જુગારની શરત હતી એ શરત હવે પાંડવોએ પૂરી કરી દીધી છે, એટલે તમે હસ્તિનાપુરનું અડધું રાજ્ય છે તે પાંડવોને પાછું આપી દો। શ્રી કૃષ્ણ અને દુર્યોધન વચ્ચે વાઘયુદ્ધ થાય છે। વાઘયુદ્ધ એટલે બોલાચાલી, વાણીનું યુદ્ધ થાય છે। બંને પરસ્પર સામસામે દલીલો કરવા લાગે છે। દુર્યોધને ને શિક્ષા કરવાના હેતુથી શ્રી કૃષ્ણ છે તે પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને હાથમાં સુદર્શન ચક્ર લે છે। દુર્યોધન એવું કહે છે કે પોતે પાંડવોને હસ્તિનાપુરના રાજ્યનો અડધો હિસ્સો આપશે નહીં। એ તો એવું પણ કહે છે કે પોતે સોયની અણી જેટલું, એટલે કે સોયના અગ્રભાગ જેટલો હિસ્સો પણ પાંડવોને આપશે નહીં। એટલે શ્રી કૃષ્ણ ખૂબ ગુસ્સે થાય છે અને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને હાથમાં સુદર્શન ધારણ કરે છે। છેવટે ક્ષમા ભાવનાથી શ્રી કૃષ્ણ સભાનો ત્યાગ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે સુદર્શન ધારણ કરે છે દુર્યોધન સામે, ત્યારે ધૃતરાષ્ટ્ર, દુર્યોધનના પિતા, એ શ્રી કૃષ્ણની માફી માગે છે। ત્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનને માફ કરી દે છે
અને દુર્યોધનની સભા છોડીને ત્યાંથી જતા રહે છે। આ એકાંકીમાં રાજનીતિની ચર્ચા છે। આ નાટકમાં દુર્યોધનનો જે એક પાત્રીય અભિનય છે તે ખૂબ જ ધ્યાન ખેંચે તેવો છે। દ્રૌપદીના વસ્ત્રહરણનું ચિત્રપટ રજૂ કરવાનો પ્રયોગ તે ભાસનું મૌલિક સર્જન છે। એટલે કે જ્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનની સભામાં પ્રવેશે છે ત્યારે દુર્યોધન દ્રૌપદીના વસ્ત્રહરણનું દ્રશ્ય જોવામાં મગ્ન હોય એવો અભિનય કરે છે। મૂળ મહાભારતમાં આવું કથાવસ્તુ ક્યાંય જોવા મળતું નથી। આ ભાસનું મૌલિક સર્જન છે। આકાશભાષિત વાણીનો પ્રયોગ નાટ્યકલાની વિશિષ્ટતા જોવા મળે છે અને રંગભૂમિ ઉપર શસ્ત્રોને સદેહે રજૂ કરી કવિએ સુંદર ચિત્રાત્મક દ્રશ્ય સર્જ્યું છે। એટલે આમ જોઈએ તો આ નાટકની અંદર ભાષે ઘણા બધા મૌલિક ફેરફાર કરેલા છે। ભાસ મૂળ મહાભારતની કથાવસ્તુમાં થોડાક ફેરફાર કરી અને પોતાની રીતે નવીનતમ કથાવસ્તુ અહીં દૂતવાક્યમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરેલો છે। આમ દૂતવાક્યની કથાવસ્તુમાં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બની અને કૌરવો પાસે જાય છે, એટલે કે દુર્યોધન પાસે જાય છે અને પોતાનો પ્રસ્તાવ રજૂ કરે છે કે જુગારની શરત હવે પૂરી થઈ છે, પાંડવોએ 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ પૂરો કરેલો છે, તેથી પાંડવોને હવે હસ્તિનાપુરના રાજ્યનો અડધો હિસ્સો, એમનો જે વારસાઈ હક છે તે પરત આપવો જોઈએ એવો પ્રસ્તાવ મૂકે છે। આ ઘટના દૂતવાક્યના કેન્દ્રમાં મૂકેલી છે, તેથી નાટકને શીર્ષક આપેલું છે દૂતવાક્યમ। પરીક્ષામાં તમને ઈ વિભાગમાં પરિચયાત્મક નોંધમાં દૂતવાક્યમનો પરિચય 3 માર્ક્સની અંદર પૂછી શકે છે। આ વિડીયો લેક્ચરમાં આપણે માત્ર ભાસના એક જ નાટક દૂતવાક્યમનો પરિચય મેળવ્યો। આગળના વિડીયો લેક્ચરમાં આપણે ક્રમશઃ 73 નાટકનો પરિચય છે તે મેળવીશું। થેન્ક યુ।